दमण के दलवाड़ा स्थित जय जलाराम गौशाला में आने वाले दिसंबर महीने में श्रीमद् भागवत कथा का आयोजन होने जा रहा है, जिसके आयोजन की तैयारियों पर आज बैठक का आयोजन किया गया। गाय एवं पितरों के कल्याण के लिए इस भगवत सप्ताह का आयोजन किया जाना है। श्रीमद् भागवत सप्ताह का आयोजन 3 दिसंबर से 9 दिसंबर 2018 को होगा, जिसमें कथा का रसपान सुप्रसिद्ध कथाकार मेहुल भाई जानी करवाएंगे। कथा का समय दोपहर 3 बजे से शाम 6 बजे तक का रखा गया है। यूथ एक्शन फोर्स के अध्यक्ष उमेश पटेल ने कहा कि इस कथा से जो राशि इकट्ठा होगी उसे गाय के कल्याण हेतु इस्तेमाल की जाएगी। गौशाला में कथा का आयोजन दलवाड़ा गांव के लिए एक विशेष खुशी साबित होगी। उमेश पटेल ने कहा कि इस गौशाला में बीमार दुखी गायों की सेवा करने का एक अनोखा अनुभव है। उमेश पटेल ने कथा के आयोजन के लिए सभी से बढ़ चढ़कर योगदान देने हेतु अनुरोध भी किया। इस बैठक में यूथ एक्शन फोर्स के अध्यक्ष उमेश पटेल, दमण दीव युवा कांग्रेस के प्रदेश अध्यक्ष मयंक पटेल, दमण जिला युवा कांग्रेस के अध्यक्ष सनी दमणिया, कथाकार मेहुल भाई जानी, संजय महाराज, जय जलाराम गौशाला के सदस्य और कथा में सहयोग देने वाले आयोजक की उपस्थिति देखी गई। भाई आपने क्या अपना समाज छे और आपका समाज ना पितरों माटे जे आपने जे दरेक काम में करी रिया छे बराबर। तो आ वर्षे एक बेबी बात थी लोकेश भाई नो फोन आयो ने मैं नाम आयो गौ माता એટલે ગૌ માતા નું કીધું લોકેશ ભાઈ નો ફોન કઈ વાત હતી એટલે 3 તારીખ આપણે સ્ટાર્ટ થાય કથા નો સમય આપણે ઉપર 3 થી 6 રાખેંગે ચાલે કે 3 થી 6 બરાબર યુવાનો અને જે ગામમાં કથા છે એ અને આપણો બધો ગૌ સેવા સબ સાથ મે ગૌ સેવક સબ ક્યુંકિ ગાય ગાયત્રી ઓર ગંગા વો હિન્દુ ધર્મ કા આભૂષણ ગાય गायत्री और गंगा जो हिंदू धर्म का आभूषण है प्राण है वो तीन के लिए तो हमको जीना चाहिए। भगवत सप्ताह में आयोजन करवानो छे ने तेमा मेहुल भाई जानी ने आपड़ा कथाकार रहेशे पण बधा जे व्यक्ति उपस्थित छे सन्माननीय गुरुजी आपड़ा संजय महाराज जी उपस्थित छे तो आ बधा आजे आपणे नक्की करवानुं छे के आपणी जे महाराज जी कही थाय छे 3 થી 9 આવતા ડિસેમ્બરની એટલે તેમાંથી આપણે ભગવત સપ્તાહનું આયોજન કરવાનું છે જેમાં જે બી ફંડ ફાળો ઊભો થાય તે આપણા ગૌના ગૌ માતાના ઉદ્ધાર માટે વાપરવાનું છે બરાબર। બીજું એ કે સાથે સાથે આપણા પિત્રોનું બી મોક્ષ પ્રાપ્તિનું બી કામ સાથે સાથે થઈ જાય એટલે મેં તો એમ કહેવું કે આ ગૌ માતાના સાનિધ્યમાં જો આ ભગવત થાય ને તો આપણા દલોડામાં આનાથી વિશેષ ખુશીની વાત બીજી કોઈ થાય એટલે આપણા પિત્રોનો બી એનાથી મોક્ષ પ્રાપ્તિ થઈ જાય અને આ ગાયનો બી ઉદ્ધાર થઈ જાય આપણા જે ગૌ માતાની સેવા થતી છે એ બી મને લાગે કે તે સેવા થાય કેમ કે આપણે ગૌશાલા બધા જ બનાવે પણ આ બીમાર દુઃખી એવી ગૌની અહીંયા સેવા આપણે કરવાનો મોકો મળતો હતો તો આપણે અહીંયા એક તો ગૌશાલા હતો લોકોને જોડવાના છે અને આપણા ગામમાંથી આપણા ગૌ માતાનું સાનિધ્યમાં એક ભગવત સપ્તાહ કરવાનું આયોજન આપણે મળતું છે આપણે બધા હાથે થઈને આ આયોજન ગામનું કરવાનું છે તો બધાએ આપણે આમાં હાથે રહીને આ ગામનું જ છે અને 24 ગામમાંથી આપણે પોથી લાવવાની 1800માંથી લાવવાની કોશિશ કરીએ જેથી વધારેમાં વધારે લોકો આ ગૌશાલા સાથે જોડાય કેમ કે ગૌશાલા ચલાવી કોઈ ખાવાનું કામ નહીં અહીંયા ઘણો બધો ખર્ચો ને આને તેને થાય વિશેષ માણસો બધા જોડાશે તો આ ગૌશાલા એકદમ સ્મૂથ ચાલતી થઈ જશે તો ગૌશાલાનું બધું જ રીતનું પ્લાનિંગ સાથે કામ કરતા છે હવે આપણે વિચાર કરીએ કરે કે આ ગૌશાલામાં ઓપરેશનનું અને આનું જેના બધા ઇક્વિપમેન્ટ લાવીએ પછી ગૌશાલાનો એક જેમ આપણો આઈસીયુ રૂમ જેમ આપણામાં ઇમરજન્સી રૂમ રહે તેવા ઇમરજન્સી રૂમ બનાવીએ એટલે અહીં થોડીક ફેસિલિટીની જરૂર છે તો આપણે તે ફેસિલિટી ઊભી કરીએ તો તેના માટે મેં મેહુલભાઈ જાનેજીને કીધું કે અમે કીધું કે નહીં ચાલા હું તૈયાર છે અમારો એટલો બધો બિઝી શિડ્યુલ હતો તો બી એમણે કીધું કે નહીં ગૌ માતાનું કામ છે તો આપણે કથા માટે તૈયાર છે તો આપણા ગામથી બી આપણાથી જેટલો સહયોગ થાય એટલો સહયોગ એટલે આપણે મેન પાવરથી લઈને બધા કથાનું આયોજનમાં આપણે બધાએ એક એવું આયોજન કરવાનું છે કે કોઈ બી માણસ એમ કે નહીં દલવાળાવાળાએ
આયોજન કર્યું, તેમાં બધા જ આપણી આપણા જેટલા બી ફરિયા છે બધા પિતૃઓના સ્મરણ, હા બધા પિતૃઓના જેટલા બી આપણા પિતૃઓ છે તેમના બી સ્મરણથી બધા થઈ જાય અને એમને બી મોક્ષ પ્રાપ્તિને થાય. તો એમાં શીતલ તમારે બી બધા જેટલું આ બાપુના છે, ઉત્તમભાઈ, મુકેશભાઈ, કે આપણે બધાએ સાથે થઈને આ ભગવત સપ્તાહનું આયોજનમાં તમારે બી અમને સાથે સહકાર આપવાનો છે. તમે લોકો આગાડી કરો છો, તમારો કાંઈ એક્સપિરિયન્સ છે, તમારી ટીમને બી અમારા સાથે વધારે રાખજો, જેથી આ ગૌશાળાનો ઉદ્ધાર થાય. બરાબર, એ જ કહેવાનું કે આપણે આ ભગવત સપ્તાહનું આયોજન કરી રહ્યા છીએ 3 થી 9, તો તેમાં બધાને તમને ઇન્વાઇટ કરીએ છીએ અને બધાએ જ આ ભગવત સપ્તાહમાં સાથે સહકાર આપવાનો. આપ સબ લોગ આજ બેઠ કરકે અપન ગૌશાળા કે ગૌ વિષય મેં ચિંતન કર રહે હૈ, ભાગવત કથા કે વિષય મેં સબ લોગ તન મન ધન સે સહયોગ કરેંગે તબ કહીં જા કરકે યે ગૌશાળા એક પરિપક્વ રૂપમાં ઉભર કરકે સામને આયેગી. યે આપ લોગો કા સહયોગ હી હૈ ઓર આપ લોગો કી વજહ સે યે હિંમત મુજે પ્રાપ્ત હુઈ ઓર યે ગૌશાળા અગર કેવલ આપ લોગો કે પીછે ખડે રહેને સે યહાં તક પહોંચ સકતી હૈ. तो ये तो तय है कि अगर आप थोड़ा सा इसमें और इंटरेस्ट लेकर खड़े रहेंगे तो एक व्यवस्थित रूप से खड़ी हो जाएगी. इस गौशाला का पहला बड़ा आयोजन के रूप में महाराज जी पधारे, इसके लिए हम क्या अच्छे से बहुत अच्छा कर सकते हैं सब लोगों को चिंतन मनन करना चाहिए. और ये दलवाड़ा की इज्जत का गौरव का विषय है कि आज दलवाड़ा में कहीं पूरे दमन में कहीं भी एक्सीडेंट गाय होती है तो वो कहाँ आती है, दलवाड़ा की शरण में आती है. एक दलवाड़ा में गाय को अंतिम सांस लेने के लिए एक जगह है, इससे बेहतर गौरव का विषय क्या होगा. आज कहीं ना कहीं हर जगह एक दलवाड़ा की गौशाला का बात चलती है, गौशाला के विषय में चर्चा चलती है. आप लोगों ने सब जगह जगह सुना होगा और आपने गौशाला में तो देखा ही होगा. ये निरंतरता तब बनी रहेगी जब आप सब लोग इस चीज़ में अब आगे सहयोग और सहकार और ऐसे आयोजन करते रहेंगे. गौशाला का खर्च ऐसा है कि कभी कभी एक हिम्मत जवाब देने लगती है इसे, कि एक व्यक्ति या एक उसका काम नहीं है, ये अपन सबका काम है. ये गौशाला यहाँ तक कैसे बढ़ी ये भी आश्चर्य का विषय है. ये एक दिन का कार्य नहीं था, लेकिन ये सब लोगों ने, समाज ने थोड़ा थोड़ा सहयोग करके आज इसका निर्माण यहाँ तक पहुँचाया. अब अपन सब लोग अगर इसमें उत्साह के साथ कार्य करेंगे, ये भागवत कथा गायों के लिए परिवर्तन का मार्ग, उत्कृष्टता का मार्ग, स्वस्थता का मार्ग यदि प्रशस्त करती है तो वो तब कर पाएगी जब हम सब लोग सच्चे अर्थ में गौशाला के लिए कुछ करने की सोचेंगे. हालांकि महाराज जी दलवाड़ा में जिस व्यक्ति को भी मैं जब भी जिस काम के लिए कहा, ये 7वां वर्ष है इस गौशाला के लिए, ये पुरानी वाली के 7 वर्ष हो गए, इसके लिए 5 या 6 वर्ष हुआ है, कभी कोई पीछे नहीं आता. और ये गौशाला भी जो खुली, तो ये गौशाला खुली तो मुझे इस बात का विश्वास था कि दलवाड़ा में तो प्रॉब्लम आएगी नहीं. जिसको जो कह देंगे तन मन धन से पैसे से, जो वो आदमी सिर्फ हाँ ही बोलेगा ना नहीं बोलेगा. और उसका परिणाम ये है कि आज वो आप देख रहे हैं यहाँ भागवत सप्ताह हमारे पितरों के कल्याण का कारक बनेगी, गाय के कल्याण का कारक बनेगी और समाज में एक दलवाड़ा अच्छी चीज़ दे पाया इसका कारक बनेगी. यहाँ पर सब उपस्थित जो भी यहाँ हमारे भगवत सप्ताह में सहयोग के लिए आए गाम गाम से और यहाँ हमारे गौ माता के गौशाला से जुड़े हुए सभी का आभार व्यक्त करते हैं और उम्मीद करते हैं कि आप सभी यूँ ही हमारा साथ और सहकार देंगे और ये भव्य आयोजन जो हमारे दलवाड़ा के लिए हमारी दमन की दलवाड़ा की धरती पे हो रहा है तो उस पर आप हम सबका निमंत्रण भी करते हैं और आपका आप लोगों से साथ और सहकार की अपेक्षा करते हैं.